અમદાવાદના કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. 20 દિવસ શાળા બંધ રાખવા માટેની માંગ વાલી મંડળે કરી છે. સુરતમાં પણ 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. શાળા બંધ રાખી માત્ર ફાઇનલ પરીક્ષા લેવા માટે માંગ કરવામાં આવી છે. પેસિંગ માર્ક્સ આપી પાસ કરવા પણ વાલી મંડળે માંગ કરી છે. કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ખાસ કરીને સ્કૂલો અને કોલેજમાં પણ હવે કોરોનાએ એન્ટ્રી મારી છે. કારણ કે સુરતમાં લગભગ 193 જેટલા વિદ્યાર્થીઓને કોરોના આવ્યો છે. જૂનાગઢ છે, કેશોદ છે, વડોદરા છે, અમદાવાદ છે, તે અલગ અલગ સિટીની અંદર વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. એટલે કે આશરે કહી શકાય તો 400 થી 450 જેટલા વિદ્યાર્થીઓને અત્યાર સુધી કેસ નોંધાયા છે. પરંતુ ઓફિશિયલી આંકડા માત્ર સુરત, જૂનાગઢ કે કેશોદના જાહેર થયા છે, વડોદરાના જાહેર થયા છે. પરંતુ સાથે અમદાવાદની અંદર પણ જો સુરતને કમ્પેર કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના કેસ નીકળી શકે તેવી સંભાવનાઓ છે. તેવા સંજોગોની અંદર સ્કૂલની અંદર કઈ રીતે એક્ઝામ લેવી જોઈએ અને સ્કૂલો અત્યારે કઈ વૈકલ્પિક સુવિધા કરવી જોઈએ તે બાબતે જે વાલી મંડળના પ્રમુખ છે નરેશ સાથે એમની સાથે વાત કરીશું. નરેશભાઈ, અત્યારે સ્કૂલની અંદર કોરોનાના કેસો છે તે વકર્યા છે, કોલેજમાં કેસો વકર્યા છે અને સુરતમાં તો 192 થી 193 જેટલા વિદ્યાર્થીઓના કેસો છે. તેવા સંજોગોમાં વાલી મંડળની શું અપીલ રહેશે? ચોક્કસ, ગત વર્ષ માર્ચ મહિનામાં જ કોરોનાએ માથું ઉચક્યું હતું અને ભારત અને ગુજરાતમાં, સમગ્ર ભારત અને ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાયો હતો. તે પછી 10 મહિનાના અંતે ફરીથી આ માર્ચ મહિનો આવ્યો છે અને કોરોનાએ કહેર વર્તાયો છે. એવામાં ગુજરાતમાં આમ નાગરિક તો ઠીક છે, પણ જે સ્કૂલના બાળકો હોય, જે એલિમેન્ટરી એક્ટના 6 થી 14 વર્ષના બાળકો, એવા બાળકો કોરોનાથી પોઝિટિવ થયા છે. તે દુઃખદ વાત છે. તાત્કાલિક ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રાલયે આની પર એક કમિટી બેસાડવી જોઈએ અને અમારી ઓલ ગુજરાત વાલી મંડળની માંગ છે કે આવા બાળકો જે સંક્રમિત થયા છે તેવા બાળકોને સ્કૂલે બોલાવી નહીં, બીજા બાળકોને સ્કૂલે બોલાવીને વૈકલ્પિક વ્યવસ્થા જ્યાં સુધી સરકાર ના કરે ત્યાં સુધી 20 દિવસ સ્કૂલ બંધ રહે સંપૂર્ણ ગુજરાતની તમામે તમામ કેટેગરીની, એવી ઓલ ગુજરાત વાલી મંડળની માંગ છે. બીજું કે આ અમે માંગ એટલા માટે માગી રહ્યા છીએ કે સુરતમાં આશરે 200 બાળકોને પોઝિટિવ થયેલું અમારા ધ્યાનમાં છે. તદઉપરાંત સૌરાષ્ટ્રમાં 5500 બાળકો થયેલા છે અલગ અલગ શહેરમાં અને અમદાવાદમાં જેમ સુરત 200 છે તો એ કેટેગરીમાં બી એ સમાન કક્ષાએ મને લાગે છે કે 150 થી 200 વધારે બાળકો અમદાવાદમાં બી સંક્રમિત થયા છે. અને ખાસ તો કે બાળકો જે સ્કૂલે ગયા છે એ અને ક્લાસીસો જે ટ્યુશન ક્લાસીસો ચાલુ થયા છે એ ટ્યુશન ક્લાસીસોમાંથી પણ બાળકો પોઝિટિવ થયેલા છે. સરકારે તાત્કાલિક વધારે આંકડો ના વધે ને ગંભીર પ્રશ્ન જો ના થાય એટલે ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે ફરીથી સરકારને, શિક્ષણ મંત્રાલયને મારી વિનંતી છે કે વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી સંપૂર્ણ શાળાઓ બંધ રાખે. પરીક્ષાની વાત છે ત્યાં સુધી ફિઝિકલી પરીક્ષા હાલ અત્યારે તમે સ્થગિત કરો 20-25 દિવસ માટે અને ઓનલાઈન એક્ઝામ બાળકની જો લેવાની હોય તો મોબાઈલથી નેટથી ઓનલાઈન એક્ઝામ લો. વાર્ષિક એક્ઝામ ઉપર જ આપણે કેન્દ્રિત કરવાનું ધ્યાન જરૂર છે. મે મહિનામાં જે વાર્ષિક એક્ઝામ છે એ મે મહિનાની વાર્ષિક એક્ઝામમાં બી મારે સરકારને એક જ વિનંતી વાલી મંડળ તરીકે કે આ વર્ષે કોઈ પણ બાળકને તમે ફેલ ના કરો. સારા બાળકો જેને એક્ઝામ આપીને પાસ કરો પણ જે નથી એને ગ્રેસ માર્ક આપીને પણ તમે ફેલ ના કરતા, કારણ કે ગત વર્ષ બી બાળકનું બગડ્યું છે. આ વર્ષ આપણે એવું નથી કે એક્ઝામ નથી આપી બાળકની, પણ બાળક એક્ઝામ આપે પણ એને ગ્રેસ માર્ક આપીને તમે પાસ કરી દો જેથી આ વર્ષ બાળકોને જીવવા માટેનું છે, એક સારું વર્ષ નીકળી જાય. આવતા વર્ષે પછી આપણે આગળનું વિચારીશું એવી અમારી સરકારની એક અપીલ છે. ચોક્કસથી આપણી સાથે નરેશભાઈ હતા અને તેમણે મુખ્ય 3 ટોપિક પર વાત કરી. એક તો 20 દિવસ સુધી સ્કૂલોની અંદર અત્યારે બંધ કરવી જોઈએ, બાકીની જે એક્ઝામ છે તે જે ફાઇનલ એક્ઝામ છે તે જ લેવાવી જોઈએ અને સાથે સાથે વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવા માટેની પણ તેઓએ સરકારને રજૂઆત કરી છે. કારણ કે આ વર્ષે વિદ્યાર્થીઓ ભણ્યા જ નથી તો એક્ઝામ કઈ રીતે આપશે, શું આપશે માટે ગ્રેસિંગ આપવું જોઈએ તેવી પણ તેઓએ અપીલ કરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે જયંતિ ચૌધરી, VTV અમદાવાદ.